શબ્દો તો આપણે શીખીએ, પણ એને યાદ કેવી રીતે રાખવા? મોટેભાગે કોઈ શબ્દ તમે આજે નવો શીખ્યો હોય તો અઠવાડિયા એક પછી તમે એને ભૂલી જાઓ છો. તો એને યાદ રાખવા માટે આપણી પાસે એક બહુ જ સરસ અને ફ્રી એવું એક સાધન છે. તો આજે હું તમને એ જણાવવા માંગુ છું. એ સાધન છે કેમ્બ્રિજની ઓનલાઈન ડિક્શનરી. તો મિત્રો, જો તમારી પાસે કમ્પ્યુટર હોય તો તમે હમણાં મારી સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકો. તમે સર્ચ બારની અંદર dictionary.cambridge.org એવું તમે લખશો એટલે તમે આ સ્ક્રીન પર આવશો જે અત્યારે તમે જોઈ શકો છો. અને તમારે સૌ પ્રથમવાર એને લોગિન કરવું પડશે. તમે એકવાર લોગિન થાઓ, ધારો કે હું અત્યારે લોગિન કરવા પ્રયત્ન કરું છું. જેવું તમે લોગિન પર ક્લિક કરશો ને અહીંયા, એટલે એ તમને ઓપ્શન આપશે. ફેસબુક અથવા ગૂગલથી તમે લોગિન થઈ શકો, અથવા તમે તમારા ઈમેલ એકાઉન્ટથી પણ એક એકાઉન્ટ ખોલાવી શકો. એકવાર આપણે લોગિન થઈ જઈએ પછી એમાં એક ચોક્કસ ડિક્શનરીનો એક ફીચર છે, કેમ્બ્રિજ પ્લસ કરીને. એ ફીચરનો ઉપયોગ કરીને આપણે શબ્દોનું એક લિસ્ટ બનાવી શકીએ. કેમ્બ્રિજના પોતાના શબ્દોના જે લિસ્ટ હોય એનો પણ ઉપયોગ કરી શકીએ અને ક્વિઝની રીતે આપણે શબ્દોને યાદ રાખી શકીએ. તો સૌ પ્રથમ હું લોગિન થવા પ્રયત્ન કરીશ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફેસબુક અને ગૂગલ બંને ઓપ્શન તમને આપ્યા છે, અથવા તમે તમારા ઈમેલ એકાઉન્ટથી પણ લોગિન થઈ શકો. તો હું અત્યારે જીમેલ એકાઉન્ટ ગૂગલથી હું લોગિન થઈશ. તમે જોઈ શકો છો કે મારા નામ સાથે હું લોગિન થઈ ગયો છું, ધર્મેન્દ્ર શેઠ. અને હવે મારે જે પણ શબ્દો યાદ રાખવા હોય તે શબ્દોનું સર્ચ કરીને પછી એને એક લિસ્ટ બનાવીશ. ધારો કે આપણે અત્યારે કેટલાક રેન્ડમ વર્ડ્સ લઈ લઈએ, રેન્ડમ પોતે લઈ લઈએ. હું સર્ચમાં રેન્ડમ લખીને ક્લિક કરું છું એટલે રેન્ડમ વર્ડ એના અર્થ અને ઉચ્ચાર સાથે આવી જશે. તો મારે આ શબ્દને પહેલાં એકવાર સમજી લેવાનો છે, અને સમજ્યા પછી યાદ રાખવા માટે અહીં તમે જે યલો એક ડિઝાઇન જેવું તમને દેખાય છે, જ્યાં પ્લસ સાઇન દેખાય છે, તો એ પ્લસ પર તમે ક્લિક કરશો એટલે પૂછશે કે તમારે નવું લિસ્ટ બનાવવું છે કે કોઈ જૂના લિસ્ટમાં તમારે જોડાવવું. ધારો કે હું એક નવું લિસ્ટ બનાવું જુલાઈ માટે, જુલાઈ 2021 આ મેં નામ આપ્યું છે માત્ર, અને એક નવું લિસ્ટ બનાવ્યું જેમાં મારો પહેલો શબ્દ રેન્ડમ એ ઓટોમેટિક આવી ગયો. હવે હું કોઈક બીજો વર્ડ લઉં છું, ધારો કે આમાંથી લઈ લઈએ કોઈ વર્ડ, પ્લાન. આ એક પ્લાન વર્ડ લઈ લઈએ. હવે એ પ્લાન વર્ડ મારે સમજી લેવા દીધા પછી મારે યાદ રાખવો છે, તેને પણ હું ફરીથી પ્લસ સાઇન જે દેખાય છે ત્યાં એની પર ક્લિક કરીશ. અને મારું જે વર્ડ લિસ્ટ ઓલરેડી બનાવ્યું છે જુલાઈ 2021 તો એની પર ક્લિક કરીશ એટલે એમાં એ એડ થઈ જશે. એટલે બે વર્ડ થયા. આપણે એક ત્રીજો વર્ડ લઈ લઈએ, ફ્યુચર. એને પણ મેં લિસ્ટમાં એડ કરી દીધો છે, બરાબર. આવી રીતે તમે 10-10 કે 15-15ના લિસ્ટ બનાવી શકો જે વર્ડ્સ તમારે યાદ રાખવા હોય. હવે એ લિસ્ટ તૈયાર થઈ ગયું. હવે હું ફરીથી શું કરીશ, અહીંયા જે ડ્રોપડાઉન મેન્યુ છે ત્યાં જઈને કેમ્બ્રિજ ડિક્શનરી પ્લસની ઉપર ક્લિક કરીશ. અને કેમ્બ્રિજ ડિક્શનરી પ્લસનું જે મેઇન મેન્યુ ખુલશે એની અંદર મને એ કહેશે કે મારે મારા વર્ડ લિસ્ટમાં જવું છે કે પછી ડિક્શનરીમાં ઓલરેડી ઘણા બધા વર્ડ લિસ્ટ છે જ એમાં જવું છે. હજારો વર્ડ્સના લિસ્ટ બનાવીને તૈયાર જ છે, તમે એ પણ સીધા વાપરો તો પણ વાંધો નહીં. અને તમારા પોતાના વર્ડ લિસ્ટ પર જવું હોય તો અહીંયા ગો ટુ માય વર્ડ લિસ્ટ પર ક્લિક કરો. તમે માય વર્ડ લિસ્ટમાં જશો એટલે તમારા જે પણ બધા લિસ્ટ તમારે બનાવ્યા હશે તે આમાં ખુલી જશે. તમારે મોર પર ક્લિક કરવું પડશે એટલે માય વર્ડ લિસ્ટની અંદર મારું જે જુલાઈનું 2021નું મેં બનાવ્યું હતું 3 વર્ષનું તે અહીંયા આવી ગયું છે. એની પર હું ક્લિક કરીશ એટલે એ લિસ્ટના પહેલાં વર્ડ્સ બધા જે છે તે મારે
અભ્યાસ કરવાનો, ધારો કે ધ ફ્યુચર મેં લીધું હતું, પછી પ્લાન અને રેન્ડમ. તો રેન્ડમ એટલે હેપનિંગ ડન ઓર ચોઝન બાય ચાન્સ. પછી પ્લાન એટલે સેટ ઓફ ડિસિશન્સ અબાઉટ હાઉ ટુ ડુ સમથિંગ. અને ધ ફ્યુચર પીરિયડ ઓફ ટાઈમ દેટ ઇઝ ટુ કમ. તો અમે એનો અભ્યાસ કરી લીધો. એનો ઉચ્ચાર પણ મારે સાંભળવો તો હું સાંભળી શકું. અને ત્યાર પછી મારે એને ટેસ્ટ કરવું છે કે મને આટલા વર્ડ્સમાં કયા કયા વર્ડ્સ યાદ છે. તો હું ટેસ્ટ યોર સેલ્ફ પર ક્લિક કરીશ. મારે જો ડાઉનલોડ કરવી હોય આ ક્વિઝને, તો ડાઉનલોડ પણ કરી શકાય, વર્ડ લિસ્ટને પણ કરી શકાય અને ક્વિઝને પણ કરી શકાય. એ સાદું સિમ્પલ વર્ડ ડોક્યુમેન્ટ પણ તમે ડાઉનલોડ કરી શકો પ્રેક્ટિસ માટે. અને જો ટેસ્ટ કરવું હોય તો તમે ટેસ્ટ યોર સેલ્ફ પર ક્લિક કરી દો. ટેસ્ટ યોર સેલ્ફ પર ક્લિક કરશો એટલે તમારા માટે ક્વિઝ તૈયાર થઈ ગઈ હોય. અહીંયા તમને પહેલો ક્વેશ્ચન પૂછે કે વિચ વર્ડ ઓફ ફ્રેઝ મેચિસ ધ ડેફિનેશન, અ સેટ ઓફ ડિસિશન્સ અબાઉટ હાઉ ટુ ડુ સમથિંગ. તો તમને એ વર્ડ ખબર છે તો યાદ જો હોય તો લખી દો PLAN, પ્લાન, અને એને સબમિટ કરી દો. એ સાચો હશે તો રાઇટ કરશે, ખોટો હશે તમને કહેશે કે આ વર્ડ ખોટો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટમાં વિચ વર્ડ ઓર ફ્રેઝ મેચિસ ધ ડેફિનેશન, પીરિયડ ઓફ ટાઈમ દેટ ઇઝ ટુ કમ. તો મને ખબર છે કે ફ્યુચરની વાત કરે છે. આ જવાબ ખોટો છે. કેમ? કારણ કે જે આપણે ડિક્શનરીમાં સેવ કર્યું હતું તે ધ ફ્યુચર હતું. થર્ડ વર્ડ લઈએ. થર્ડ વર્ડ છે હેપનિંગ ડન ઓર ચોઝન બાય ચાન્સ. તો કયો વર્ડ છે એના માટે? તો આપણે લઈએ રેન્ડમ. અને સબમિટ કરું છું. તો આ ત્રણ મારા જે વર્ડ્સ હતા એમાંથી મારા આન્સર્સ કેટલા સાચા હતા? બે. પહેલું પ્લાન અને ત્રીજું રેન્ડમ. અને બીજો જે વર્ડ હતો તે ધ ફ્યુચરને બદલે મેં ફ્યુચર લખ્યું હતું. તો આવી રીતે તમે એને જેટલા પણ વર્ડ્સ તમે બનાવ્યા હોય એને તમે પ્રેક્ટિસ કરી શકો, ફરીથી ટ્રાય પણ કરી શકો. અને ધારો કે તમારે તમારું પોતાનું વર્ડ લિસ્ટ નહીં બનાવવું હોય તો જે ડિક્શનરીમાં આપેલા હોય ઇનબિલ્ટ એવા હજારો વર્ડ લિસ્ટને તમે ઉપયોગ કરી શકો. અને એમાં લેવલ પ્રમાણે પાછા એ લોકોના વર્ડ લિસ્ટ આપેલા છે. હું તમને એ પણ લિસ્ટ બતાવી દઉં. કેમ્બ્રિજ વર્ડ લિસ્ટ કયા કયા છે, કમ્યુનિટી વર્ડ લિસ્ટ કયા કયા છે એ પણ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કે ઘણા બધા લિસ્ટ્સ ઓલરેડી કેમ્બ્રિજે બનાવીને મૂક્યા છે. તમે મોર પર ક્લિક કરશો તો તમને ઘણા બધા યુનિટ વાઇઝ, પછી ટોપિક વાઇઝ, ધારો કે એજ્યુકેશનને લગતા શબ્દો હોય, પોલિટિક્સને લગતા હોય, અને પાછું લેવલ પણ, તમારું એડવાન્સ લેવલ છે, બિગિનર લેવલ છે એ પણ તમને ઘણી બધી જગ્યાએ જણાવ્યું હશે, ઇન્ટરમીડિયેટ લેવલ છે. તો આ રેડીમેડ લિસ્ટ્સનો ઉપયોગ કરીને પણ તમે શબ્દભંડોળ વધારી શકો અથવા તમારા પોતાના શબ્દોની લિસ્ટ બનાવીને તમે એને યાદ રાખી શકો. આવી જ બીજા કેટલાક ફીચર્સ આ ડિક્શનરી છે જેના માટે આપણે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થવી પડશે અને આપના મિત્રોને અને સગા સંબંધીઓને પણ આ ચેનલ વિશે ખાસ જણાવજો. નમસ્કાર.